પર તમારી ડિસ્ટ્રિક્ટમાં સહકારી ક્ષેત્ર એટલે મહેસાણા અને પાલનપુર ડેરી. હવે તમે વિચાર કરો, 1982માં હવપે ઝાઝા માલઢોર અમારે સૌરાષ્ટ્રમાં હતા. 1982માં ડેરી ક્યાં થઈ? મહેસાણામાં અને આણંદમાં. આણંદમાં ઢોર નહોતા. હા, એ જ જો કે છે, અમને આવડ્યું જ નહીં. આ ઢોર અમારી પાસે ઝાઝા હતા, પણ એમ નકરું લોનમાં જ રહ્યા. હું તમને કહું, હમણાં 15,000 ખેડૂતો ભેળા થયા ગાંધીનગરમાં. મને રાજકારણી બધા માણસો બોલાવે, મને કે સુખદભાઈ નેતાઓ બધા મોડા આવશે, ઘડીકા ખેડૂતોને તમે હસાવો. 15,000 ખેડૂતો, એમાં મને લાંચ મળે. તે સ્ટેજની વાય મારી પાછળ એક જંતુનાશક દવાવાળો આવ્યો. મેં કે સુખદભાઈ તમને અલગ 25-30,000 રૂપિયા આપી દઉં, એ કે ખેડૂતોમાં મારી આ દવાની જાહેરાત કરી દો. મેં તો હું ખેડું, હા મેં ખેડું એટલે મને દઈ આવે. એટલે મેં ભાઈ હું જંતુનાશક દવાની જાહેરાત કરીશ, પણ મારી રીતે કરીશ. હવે તમે સાંભળજો, મેં એની શીશી હાથમાં લીધી દવાની, બધા ખેડૂતોને બતાડી. મેં આ જંતુનાશક દવા અઠવાડિયામાં કપામાં છાંટી દેજો, નકર 15 દિવસમાં દવામાં જીવડા પડી જાય. આ હું બોલતો અને આ તબલાળાના દાંત આવે ને, કલાકારની સફળતા કહેવાય બિપિનભાઈ. નકર આના દાંત આવે જ નહીં, રોજ અમારે આરે હોય. જયારે કથામાં સીતાજીની વિદાય કરે તે તબલાવાળો રોતો હોય. મહિનામાં 5 કથા હોય, 5 વાર રોવે એટલે હું કઈ સીતાજી વળાવે એટલે નો રોતો, આગલા હિસાબ આટું રોતો હોય કે ઓલા મેટલા કાપ્યા, આમાં કેટલા કાપશે. આના બિચારાના છોકરા નથી, મંડપના બિલ કરોડ આવે. અમારે ગઢડામાં કથા બેઠી હતી, કથા કરે એમ કીધું કે કલ્યાણની વાત આપણે 9 વાગે કહીશું. હવે એ જીવના કલ્યાણ નું કહેતા, અને અમારા ગામના કલ્યાણ ને કે મારું કઈ કહી દે. તે આગલી લાઈનમાં બેસી ગયો. અત્યારે બહુ મોડું થયું છે, કલ્યાણની વાત આપણે બપોર પછીની કથામાં કહીશું. કલ્યાણ વળી પાછો ગોઠવાઈ ગયો, ગામને કઈ કહી ન દે હવે મારું. અત્યારે બહુ મોડું થયું, કલ્યાણ તો આપણે પ્રમદિશ કહીશું. કલ્યાણ વળી બિચારો હવે જાગીને શીપડા હોતો બે ગયો. એ કે અત્યારે બહુ મોડું થયું, કલ્યાણ કાલ કે હોય, કલ્યાણનો મગજ ગયો. એ કે કલ્યાણ આજ કહેશું, કાલ કે હું 3 દીથી વાડીએ લીધી ગયો. એ કે હું મારી વાડીએ બોડી નીચે ઝાઝરું જવા બેઠો હતો, મારા ડબલામાં બોર પડ્યું, હું ખાઈ ગયો. કેવું કહી દો તો એ ખબર પડી કલ્યાણે હું રોન કાઢી હતી. ધીસ ઇઝ કલ્યાણ. એટલે હું થોડોક હા તો પડી જાઉં, કારણ કે હું એક જરા દાંત કઢાવું છું. કારણ શું છે? કરુણ વાત ક્યારેય કહેતો નથી, ગાતો નથી. એ મોટા મોટી સમાજ સેવા. એક જગ્યાએ અમે ડાયરો કરવા ગયા, રાજુભાઈ 10,000 રૂપિયા હવે ઓછા આપ્યા. મેં કેમ એટલા બધું પેમેન્ટ કાપ્યું તમે? તો કે એમની જે ફરમાઇશ કરી હતી ને ભજન તમે ન ગાયું, એટલે 10,000 રૂપિયા ઓછા. ઈના ગામમાં બીજો પ્રોગ્રામ, મેં તો હવે ઈ ભજનથી શરૂઆત કરો. ઈ ભજનથી શરૂઆત કરી હતી, 20,000 રૂપિયા કાપ્યા. મેં કેમ પાછા કાપ્યા? તો કે આ વખતે નહોતું ગાવાનું. લે બોલો, અમારે તો એમ નામ ને, હું ભલામણા કરવાનું. એટલે છે ને, રોનસ ગાઠવી છે ને કઈ રીતે ભોગો. એક ગામમાં કઈ કલાકાર ને હામૈયા કરો, મેં ભાઈ કલાકાર ને હામૈયા કોઈ દી ન, એમ એ કઈ મફત પ્રોગ્રામ નથી કરતા, ક્યાંય સેવા નથી કરતા કલાકારો. એટલે અમારા હામૈયા ન હારા લાગે, હામૈયા 2 જ વ્યક્તિના હારા લાગે સાહેબ. આ સમાજમાં 2 જ વ્યક્તિના, એક તન મન ધનથી માત્ર ભગવાનને રાજી કરવા માટે જેને ભગવા કપડા પહેર્યા છે ને, એ સાધુના હામૈયા હારા લાગે. અને બીજા સમાજ માટે પોતે કમાયેલા પૈસામાંથી લાખો રૂપિયાના ડોનેશન જે સમાજ માટે દેશે, એ દાતાઓના હામૈયા હારા લાગે. ભાઈ કે અમારા હામૈયા હોય જ નહીં. તો કે નહીં, કલાકારના હામૈયા કરો. મેં ભાઈ રહેવાય જો ને એ ગામડામાં. એ કે નહીં, ટોસો ટાળી દેવો છે. કલાકારના હામૈયા મેં હામૈયા કરશે છે એમાં. એ 2 હડીકેલ બળદ અને 1 ગાડું આવ્યું. મેં કે તમે બધા ગાડામાં ગોઠવાઈ દો. અને આ તબલા અને પેટી લઈને મેં ગાડામાં ગોઠવાણા. એ ગાડું 10 ની સ્પીડે હેલું જતું, કેટલીક વાંધો ન આવ્યો, પણ 15 ની સ્પીડ પકડી. અને બરોબર સ્ટેજ પર ગાડું આવ્યું, સરપંચે ઝોટામાં ભડાકો કર્યો અને બળી ત્યાં ભડક્યા. તો એલો ગાડું આંકતો હેઠો ઉતરી ગયો પાયલોટ, અને બળદ વાડીના હેવાયા. બધા લઈને વાડીયો, એક જણો રજકો વાટે ને એક જણો પાણી પાઈને. ખબર ન પડ્યું કે આ હું લેવા આવ્યા છે. આપણે અહીં પ્રોગ્રામ દેવા આવ્યા છે કે આ ભાગવું રાખવા આવ્યા છે. અમારા ગઢડામાં હમણાં 4 વ્હીલ ગાડી આવી છે. 4 વ્હીલ ગાડી તો એક ભાઈ, એક બેન મને પાડી ગયા. બેન, મેં કહે સુખદેવભાઈ આ ગાડી તમારી છે? મેં તમે એમ હું કેમ પૂછો છો? તો કે તમે પાંસળ હેલા જશો ને, એટલે મેં તેમ તો તમે મારી પાંસળ હેલ્યા આવો. તો પાંસળ આવતો હું બધું અમારું હોય કીધું.
ये तो वेहवल नहीं था ना, अघरा प्रश्न पूछो तो અમે કાલ બે તો હતું ને રાજુભાઈ, કાલથી પ્રોગ્રામ શરૂ કર્યા, 16 તારીખે હું તો છૂટો થવાનો. આ બધા કલાકાર મોણપરી બેન છે હતા જુનાગઢ ગીરમાં, ત્યાંથી પ્રોગ્રામ પૂરો કરીને બિપિનભાઈ સૌરેશમાં, ભાવનગરની આજુબાજુ બધા, હું ઠેઠ ગોંડલભાઈ દડવા, હમણાં 8 દિવસથી આમ નામ રખડવી છો, હમણાં હું બીમાર પડ્યો, ડોક્ટર પાસે ગયો, મેં સાહેબ બીમાર પડ્યો, મને કે ઘરનું ખાધું છે. આ રહી રે નમદાય, અને રોજ 4 વાગે ઘેરે પહોંચવી છે, રોજ 4 વાગે શેરીમાં કૂતરા ઓળખી તો સુખલો એમ કરે, હુઈ જાય બોલો, જે હુઈ જાવ હુઈ જાવ, તો ઘાયલ વાળો છે. એટલે આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલૂણો સ્નેહ શીખી અમારે આંગણે કંચન વર્ષ્યા. મેં તમને કીધું ને, અઘરામ અઘરા કામ તન મન ધનથી જો કર્યા હોય, તન તમારે તંદુરસ્ત રાખવું હોય તો ડોક્ટર પાસે જવું જોઈએ, મન તંદુરસ્ત મંદિરના સત્સંગનો લાભ લેવો જોઈએ, અને ધન તંદુરસ્ત રાખવું હોય તો શિક્ષણ પાછળ વાપરવું જોઈએ. તન મન અને ધન તૈણે જો તંદુરસ્ત હોય તો આપણે ગુજરાતમાં અને ગુજરાત જેવી મજા ક્યાંય નથી. એમ તામિલનાડુ સુધી જઈએ એવા આ બધા કલાકારો, કુતરા હોય તેલુગુ ભાષા મહેશ, એ કુતરું મારે વાહ પીડ્યું, મેં પચા મને મેં આમ કેમ કે બસ અમારી ભાષામાં જ ભાવશે, એટલે આપણે મજા હશે. હમણાં અમેરિકા 2.5 મહિના હું રોકાણો, તમારે આ ડિસ્ટ્રિક્ટના બહુ છો, મોટેલ બધી લગભગ આ મહેસાણા અને પાલનપુર ડિસ્ટ્રિક્ટની છે, હું 2.5 મહિના રાજુભાઈ રોકાણો, મોટેલ માલિક લગભગ આ બાજુના છે, પટેલ બ્રધર્સ તમારું ભાંડુપ ગામ છે આગળ, અને 58 મોટા મોલ આખા અમેરિકામાં છે, વિચાર કરો તમે. એટલે આપણા ગુજરાતી અત્યારે વિદેશમાં બહુ ડેવલપ થયા છે, પણ હમણાં 2.5 મહિના મને રોક્યો તો મને કે સુખદભાઈ તમને ઇંગ્લિશ ફાવે છે, તો મેં ભાઈ મને અંગ્રેજી નથી ફાવતું, તો કે ક્યાંય ક્યાંક અમુક જગ્યાએ બોલો, એ લોકો કોકા કોલા કોક કે અડધું બોલે, કોકા કોલા કોક. તો હમણાં એક ભાઈ ને ઘેરે હું જમવા ગયો, મને કે સુખદભાઈ જમી લઈશું, જમી લઈએ, તો કે કોક સાથે ફાવશે. મેં તો કહેતા ઘરના ઘરના બેહો ને અજાણ્યા, હું કામ બેહું, તો કે કોક એટલે કોકા કોલા. એમાં એક રેસ્ટોરન્ટમાં મેં ગયા, મને કહે સુખદભાઈ ઓર્ડર તમને આપતા આવડશે, મેં મને થોડું થોડું ફાવે છે, એટલે વેઇટર મેં કીધું ઓનિયન, તો એટલે આમનામ કરે, મેં તો ઓનિયન તો એટલે આમના, ત્રીજી વાર કીધું મારો મગજ ગયો, મેં તો હું સૌરાષ્ટ્ર મેં ગુજરાતમાં જાઉં તો મને ખબર છે ઓનિયન હું, અને આને ઓનિયન નહીં ખબર, બાજુની થાળે મેં ડુંગળી બતાડી, મને કહે ડુંગળી કેનું ભાવનગરનો શું, હું ફીણલું વળી ગયો. આ બોલો ભાઈ ઓનિયન બોલતા જ મને પરસેવો છૂટી ગયો હતો. એટલે ઇંગ્લિશ મીડિયમમાં છોકરા ભલે ભણે, જરૂર છે, કોમ્પ્યુટરનો યુગ છે, પણ આપણું ગુજરાતી ભૂલી જવાનું ધ્યાન રાખવું. ગુજરાત ઇંગ્લિશ મીડિયમવાળા છોકરાએ ગુજરાતી મીડિયમવાળાને પૂછ્યું, પ્રેમજીભાઈ ઇંગ્લિશમાં શું કહેવાય, ઓલો છોકરો કે લવજીભાઈ. હમણાં એક દાદાએ મુંબઈ છોકરાને ફોન કર્યો કે બેટા ઘેરે બધા મજામાં, ઓલો છોકરો ઇંગ્લિશ મીડિયમ ભણતો, કે દાદા બધા જ ઓકે. દાદા કે આખું ઘર ઓકે, 25 જણો ટેમ્પો બાંધીને ખબર કાઢવા ગયા હોય ત્યાં, જ્યાં કહી રે રે કઈ ખાવામાં આવી ગયું, તો બધા ઉલટી કરો, કે ઉલટી નહીં ઓકે એટલે બધા રેડી છે, પછી દાદા હોય ક્યાં ભગલક થઈને ત્યાં ઢગલો, 25 હજાર નું વાંચી ગયા. હમણાં એક છોકરાનો વિદેશથી ફોન આવ્યો, મને કહે કાકા એપ્રિલ મહિનામાં હું આવું છું, મેં એપ્રિલ મહિનામાં તારે શું કામ છે, મને કહે ગ્રીન મેરેજમાં, મેં ગ્રીન મેરેજ એટલે શું, તો કે લીલ પવણાવા બોલો, તમે અહીં ન સમજો, અમારે ત્યાં કુંવારા હોય એવી હશે ને લીલ પવણાવી કહેવાય. હા ઘણા અત્યારે નમૂના રખડે છે અટલ બિહારી બાજપાઈ ના હાડુભાઈ. હા છોકરા હમણાં એક છોકરો વે વિશાળ જોવે ગયા, તો છોકરાને જોઈ લીધો, પછી ઓલા હામેવાળા એમ કીધું કે છોકરો અમને નથી ગમતો, તો ઓલા છોકરાને બાપા કે અમને નથી ગમતો, પણ આ ક્યાં મોકલવો. હમણે એક ભાઈ વે વિશાળ કર્યું, મેં તો હગા કેવા ગોયતા કે આપણી જેવા તેને તો એ કર્યું, તમે તે કાંતરા રોન કાઢો છો. પછી ઓલી નવ ની કપલી નવ ના સડે ને એમ, ત્રાટલ ડકળી પડે, અને બેન હતો આપણા બધા કપડા ઉપાડી ગયા, કાયદેસર ટી શર્ટ આજ બી માટે જ વિદેશ થી મોકલ્યા, છતાં ટી શર્ટ બેનો ધારણ કરે, જીન્સ ના પેન્ટ કાયદેસર આદમી માટે બનાવ્યા, છતાં જીન્સ ના પેન્ટ બેનો પહેરે, બૂટ આપણી આદમી માટે છે, છતાં બૂટ બેનો પહેરે. એક દી આપણે ભાઈ અખતરો કરો, બેન ના કપડા પહેરીને પાલનપુર યાર્ડ માં જાવ, માં ડુંગળી વેચવી છે, દાદા દે દાદા, બટેટા ના કોઈ ભાવ ન આપે, હું તમને કહું, આપણા બધા કપડા ઉપાડી ગયા. એટલે સ્ત્રી છે શક્તિ છે, પુરુષ સહન શક્તિ.
અમારો સૌરાષ્ટ્રમાં હમણાં 2-3 દિવસ પહેલા મારો પ્રોગ્રામ હતો, આપણે આપણા ગામડામાં તો બહેનો રોટલા બનાવે, ગેસ ન હોય, ફળિયામ ચૂલો હોય, ત્યાં રોટલા બનાવે, આમ રોટલો ટીપી અને તાવડી નાખ્યો, જેવો રોટલો તાવડી ઉપર નાખ્યો તાપ ઓલવાઈ ગયો. એટલે મેં દવા બેન શું કરશે, તમે શહેરમાં લાઇટરથી બીજી વાર ગેસ શરૂ કરો. અમારા ગામડાના બહેનો શું કરે, એક લોકરની ભૂંગળી લીધી અને ચૂલામ ફૂંક મારી, જેવી ફૂંક મારી એવા 4 લાકડા હતા, મેં 2 હળી ગયા, 2 ન હળી ગયા. એટલે બેને મેં સલાહ આપી, મેં તમે વધારે ફૂંક થોડીક લગાડી હોત ને તો સારે 4 લાકડા હળગે. મને કે સુખદુભાઈ તમને આમાં ન ખબર પડે, બહુ વધારે ફૂંક મારવી ને તો એ 2 દી પહેલા ને રેખ્યા હોય ને મોઢા ઉપર ઉડે. પછી મેં નક્કી કર્યું કે જેટલું બહેનો ને હળગાવતા આવડે એટલી ભાઈઓને તાકાત નથી. એમ કોઈ આપણા ગામમાં કુંવારો નોખો રહે છે એકલો, લગ્ન પછી કૂતરું ભાત વીખે વીખના. અહીંયા તો તમે પતિ પત્ની અહીંથી પાલનપુર પાઉંભાજી ખાવા જઈ શકો, અહીંથી તમે આઈસ્ક્રીમ ખાવા જઈ શકો. હવે આ તમારું બધું શહેર જેવું થઈ ગયું, કોઈ કોઈને નવાય ન લાગે. ગામડામાં તમે 2-વ્હીલમાં નીકળો તો તમને સામે કોઈ ન જોવે, કેમ કે હવે સિટીમાં બધું ફેરફાર આવી ગયા. હજી અમુક અમુક ગામડામાં એવા કાચા છે કે 2 માણા આમ હારે તૈયાર થઈને નીકળી ન કે શેરીમાં, એટલી મર્યાદા. હવે 4-5 દિવસ પહેલા મારા વાઈફ મારા ઘરના મન કે બધા 2 માણસ આમ ફરવા જાય, આઈસ્ક્રીમ ખાવા જાય, એમ તમને કઈ મન જ નથી થતું? મને ક્યારેક તો બહાર કાઢો. તો મને દઈ આવ્યું કે મેં બેસાડી આની વાત સાચી છે. મેં તારી શું ઈચ્છા છે? તે કે મારી એક જ ઈચ્છા છે, આપણે ઘરમાં ટોકી છે ને એ પડદો કેવો હોય ફિલ્મ ને, મારે પડદો જોવો. મેં મને દઈ આવ્યું કે આને પડદો થોડો બતાડાય, આખું ફિલ્મ બતાડી દેવાય ને. મેં તો ફિલ્મ જોઈ આવી. તો કે છોકરાને એટલી જ આવા. તો મેં છોકરાને શું કહેતો કે એને ખોટું બોલજો કે અમે સત્યનારાયણ ભગવાનની કથામાં આવી. અમે 2 માણસ કીધું કે ભાઈ તમે હોય જાઓ બટાય, અમે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળીને આવી. અમે 2 માણસ ફિલ્મ જોવા ગયા એટલે છોકરાને એમ છું બાન બાપા રાતે ઘણા ટાઈમે બારે ગયા છે, હાલો ને આપણે ફિલ્મ જોઈ આવી. એક ટોકીસમાં ભેળા થઈ ગયા, ઇન્ટર પડી, લાઈટો શરૂ થયેલ, છોકરા અમને પાળી ગયા, અમે છોકરાને પાળી ગયા. પછી પૂછ્યું બેટા તમે શું લેવા આવ્યા હતા? તો કે સત્યનારાયણનો શેરો લેવા આવ્યા હતા. આ પરદા. એક છોકરો ને પપ્પા ને પૂછતો, પપ્પા મારો જન્મ કઈ રીતે થયો? કે દ્વારકા ગયા ને દ્વારકાધીશ માંગણી કરી તારો જન્મ થયો. તો કે આપણે બેન છો એનો જન્મ કઈ રીતે થયો? તો કે ડાકોર ગયા અને રણછોડા પ્યા માંગણી કરી બેન નો જન્મ થયો. ઓન છોકરો મગજ ગયો એ કે બધા ભીખ માંગી ને ભેળા કર્યા લાગે. આ પરદા. બાળકો એટલે બાળકો, પણ આશ્ચર્ય હું તમને એટલા માટે કહું છું કે હું જે અહીંથી દાંત કઢાવું ને એને મગજમાં આ ફ્રેશ થવાનું. રામદેવજી મહારાજ એમ કહેશે કે તમે ગમે એટલે આસન કરો પણ હસો ને તો કોઈનો અર્થ નથી. હું અહીંથી ગમે એટલું બોલું ને અમુકને દાંત ન આવે એમાં મારો વાંક જ નથી, એનું પર સર્કિટ જ ન ફિટ થયું હોય તો આમનામ બેટર. શું લોસ હશે? 550 લોસ આટો આવ્યા છે, કેટલા કિલોમીટર ટૂંટી ઓળી લાવ્યા અહીંયા. એટલે અમુક દાંત અમુક એક જ વાર દાંત કરશે સોડા પડે હિક કરીને પૂરો આગળ વધશે જ નહીં. આનંદ ગ્રામ પંચાયતમાં ન રાખવા, કદાચ આસન થી રોગ મટે તે ન મટે, પણ સાહેબ દાંત કાઢો મોટા તો 100% રૂપાળા થઈ જાય. ફેરેન લવલી લગાડવાની જરૂર નહીં. જો ફેરેન લવલી થી મોઢા ધોળા થતા હોય તો ભેંસો કેટલી કાળી ન લગાડી દેવી, 60,000 નો માલ 1.5 લાખ માં આવ્યો છે. પણ એનથી નહીં, તમે દાંત કાઢો એટલે મોઢા રૂપાળા થતા જાય, સ્વભાવ હારા થતા જાય. જેના પેટમાં પાપ નો નહીં દાંત કાઢી શકે, દાંત કાઢવા બહુ અઘરા. અને તમે સંસારમાં છો સાહેબ, કાલથી તમારે બધા ટેન્શન છે. દિવાળી પછી કોકને ખેતીનું ટેન્શન છે, જમીનનું ટેન્શન છે, નોકરીનું, આ બધું ભૂલી લીધે દાંત કાઢો. જવાહરલાલ નહેરુ 1970માં આ દેશમાં સાધુની ગણતરી કરી તે 35 લાખ સંતો 1970માં હતા, અત્યારે 1 કરોડ આંકડો અડી ગયો. એ 35 લાખ સંતો મેં એ વખતે 4 સંતોની ઇતિહાસે નોંધ લીધી કે એટલા મોજમાં રહ્યા સાહેબ, એટલા મોજમાં કે આવું ભૂખ્યા રહ્યા, તરસ્યા રહ્યા, કોઈ ફેસિલિટી ભોગવી નથી, છતાં આનંદ એની અલગારીની મસ્તી એમાં કોઈ ફેર પીડ્યો નથી. એવા 4 સંતો, એક રંગવદુજી મહારાજ, એક સ્વામી રામતીર્થ, એનું બીજું નામ બાદશાહ રામ હતું, પાણી અરે રોટલો ખાઈ ખાય અને સ્વામી રામતીર્થ ગ્રેજ્યુએટ થયા હતા. ત્રીજા એક સ્વામિનારાયણ સંપ્રદાયના યોગીજી મહારાજ, જે લોહાણા સમાજમાં ધારીમાં થઈ ગયા પ્રમુખ સ્વામીના ગુરુ, તાંદલિયાની ભાજી ખાય અને આખું જીવન નિર્વાહ કર્યું, પણ એક પણ ફોટો એનો ઓછાળું મોઢું ન હોય. અને ચોથું જો કોઈ મોજ માર્યું હોય તો બગદાણા બજરંગદાસ બાપા મોજ માર્યા, વિચાર કરો. આ 4 સંતો આનંદ માર્યા. નકર અત્યારે તમે કોકને પૂછો ગાડી કોઈ નહીં, તે કે ત્યાગી બાપુ ની, તો એ નો લઈને તો આટા મારામાં ત્યાગ છે નો કર્યો એને. તો કે છોકરા કોના? તો કે બ્રહ્મચારી બાપુ ને. બોલો તો ધોત્યું કોનો હું કહેતો કે દિગંબર મુનિ નો. બોલો આમાં ક્યાં ભેળું કરવું તમને? બાકી 300 રૂપિયા માથું ડાંટે એને કઈ મઢુલ્યું થાય?
એ તો વલંગદાસ બાપા નું મઢેલું ગામો ગામ થયાનું કારણ હું સાહેબ કે 1970 માં ભારત ને પાકિસ્તાન નું યુદ્ધ થયું અને લોકો લોહી અને રૂપિયા ઉઘરાવતા હતા અને લોહી અને રૂપિયાની જરૂર હતી અને ફાળો ઉઘરાવતા ઉઘરાવતા ભાવનગર જિલ્લામાં આવ્યા અને ભાવનગર જિલ્લામાં બગદાણામ ગયા. બગદાણામ જઈને વલંગદાસ બાપુને કીધું કે ભારત ને પાકિસ્તાન નું યુદ્ધ હાલે છે ને લોહી અને રૂપિયાની જરૂર છે, આપણા આશ્રમ તરફથી શું આપવું છે? અને વલંગદાસ બાપુ ને આંખ મેં આહોડા પડી ગયા કે હું તો નાનો એવો આશ્રમ મઢું લઈને બેઠો, મારી પાસે શું હોય? પણ એક કામ કરો, આ લોકો જેટલી વસ્તુ આપી ગયા છે ને એ બધી લીલામ એને વેચી દો અને એના જેટલા રૂપિયા આવે એ ભારતની સરહદ ઉપર મોકલી દો. આ દેશ માટે પોતાની મઢુલીને લીલામ કરે એની મઢુલીઓ ગામો ગામ થાય. બાકી 300 રૂપિયા હાટું માથા દાંટે. સુરતમાં એક સંતે 300 રૂપિયા હાટું જમીનમાં માથું દાંટી દીધું, સ્લેટ ઉપર લીખ્યું 300 રૂપિયા આપો પછી જ આ માથું બારું કાઢીશ. હવે સુરતમાં 300 નું રોકાણ કોઈ કરે 200 તો ઉપાડો હોય, એમાં ઉઘાડા વાહે બીડી ઓલ્યું કોઈક વિયો ગયો અને સંત જે શીપ્યો લઈને વાહે પીડ્યા છે એ કે નહીં દેતા ના પાડી દેના ડુંભાળા ક્યુ પાડી દયા, આ ફાળા લઈ ગયા વેર વાળતા. પણ મેં તમને કીધું ને આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલોણો સ્નેહ, સખી અમારા આંગણે કંચન વર્ષ્યા, મેં ખૂબ માનવંતા કલાકારો આપણા ગામના આંગણે પધાર્યા છે અને એમાં ક્યાં તમારું આ ગુજરાત, ક્યાં અમારું સૌરાષ્ટ્ર, પણ બધા એટલા લાગણીથી આપણે જોડાયેલા છીએ અને ગુજરાત એટલે ગુજરાત છે. તમે વિચાર કરો કે મજા જ આપણી છે. આ આવી લહેર વિદેશમાં નથી, વિદેશમાં જઈને વયું હોવાય ત્યાં રહેવાય નહીં. અને વિદેશવાળાએ વિચાર કરે કે ભારતમાં ભગવાન હોય જ, કારણ કે કોણ હાંકે છે ખબર લી. 2.5 કરોડ માણસો તો ટ્રેનમાં જ આંટા માર કરે, જેટલું ઉતરે એટલું પાટે સડી જાય. અને 2.5 કરોડ કથામાં બેઠું છે, રામધૂન લાગી, ગોપાલધૂન લાગી, અને 2.5 કરોડ નકરા આંદોલન જ કર્યા કરે, 7.5 કરોડ રખડે છે. તો આ દેશ હાલે છે એટલે ભગવાન હોય જ ને. હમણાં વિદેશ નો ભૂરિયો અમારા ગામમાં આવ્યો, હાથમાં ધૂળી લીધી, ધૂળી હુંકી એ કે 20 વર્ષ પહેલા જે માટીની સુગંધ હતી એવી સુગંધ હવે સૌરાષ્ટ્રની નથી, બધી ભોદળો છે. સુગંધ એવી નેવી છે માલ અવળો ઉપાડ્યો છે, આમાં થોડે સુગંધ ફરે. તો આપણા ગામને આંગણે આપ બધા દૂર દૂર થી પધાર્યા છો એટલે મેં એકદમ સંતવાણી ભજન એની જીવનમાં જરૂર છે. આયુષ્ય તો એટલા માટે અમે કરાવી છીએ કે આદમી બિચારા એટલા બધા ટેન્શનમાં રખડે છે એટલે બહેનોને કહું કે કદાચ આખા દિવસમાં 1 કલાક સત્સંગમાં જવા હાલે, આખા વર્ષમાં 1 વાર ભાગવત કથા સાંભળવા હાલે, કારણ કે સુધરવા માટે વારેઘડે પ્રયત્નો ન કરે. કારણ કે એજ્યુકેશન દ્રષ્ટિ આખા ગુજરાતમાં આણંદ, નડિયાદ, ડીસા, પાલનપુર એમાં બહેનોમાં એજ્યુકેશનમાં નંબર છે, બહેનોમાં એજ્યુકેશન વધારે છે. હાવ જો ભણતર ઘટતું હોય તો અમારા સુરતમાં એમ વરાસાના બહેનો યોગી શોકના પોપડામાં કથા બેઠી નથી, ગયો ખરગા હાલે પહેરી ડૂબડ્યા લઈ. એટલે બહેનોને મેં કીધું કે દિવાળી પછી 3 મહિના અખતરો કરો, કદાચ સત્સંગમાં ન જાઓ, કથામાં ન જાઓ, પણ 3 જ મહિના ખાલી અખતરો કરો કે તમારો પતિ બિચારો ટ્રાફિક વીંધીને ઉઘરાણી વાળાને જવાબ દેતો દેતો, પોલીસ વાળાને જવાબ દેતો દેતો, થાક્યો પાક્યો ઘરે આવે અને ઉમરા ઉભો રે એને મેં માત્ર સ્માઇલ, દાંત કાઢો, એમાંય પાણીનો ગ્લાસ પાઈ દો ને એમાંય બાજુ બેન ચા પાઈ દો, ભાગવત સપ્તાહ જેટલું પૂન છે, ભાગવત સપ્તાહ જેટલું પીળા પાડી દીધા આજમીને પીળા. હવે આ રોડમ શાક ગોતા ને યોગી શોખ ના પોપડા રામે ધોઈને લાગી, ગોપાલે ધોઈને લાગી, અને સાહા વાવ સાહ પણ ખૂબ સરસ મજાનો કાર્યક્રમ થઈ. હું ભાઈ આરજેભાઈ ને વિનંતી કરું કે કાર્યક્રમ સંચાલન આગળ કરે, જોરદાર તાળી થી આપણે વધેલી. જય હિન્દ, જય ભારત, જય જય ગરી ગુજરાત. ક્યા વાત હે ભાઈ, એકવાર જોરદાર તાળીઓ થઈ જાય સુખદેવભાઈ માટે. ખરેખર ગજબનો કાર્યક્રમ સાહેબ તમે કરી રહ્યા છો. આપણે એક દી રેડિયો સિટી પર મળીને આ પ્રોગ્રામને આગળ વધારશું.